નમસ્કાર દર્શક મિત્રો શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે રિયલ નેટવર્ક દ્વારા દર ગુરુવારે રાત્રે નવ કલાકે અને રવિવારે સવારે એનું પુનઃ પ્રસારણ થાય નવ કલાકે એવા શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં ફરી ફરી આપનું હાર્દિક સ્વાગત છે શિક્ષણ વિશ્વ કાર્યક્રમનો મુખ્ય આશય જ વિદ્યાર્થી અને વાલીમાં શિક્ષણ અંગેની માહિતી મળે જાગૃતિ આવે અને પોતાનું બાળક સારી કારકિર્દી ઘડી શકે એના માટે વાલી પણ વધુ જાગૃત થાય એવા આશયથી આ શિક્ષણ કાર્યક્રમમાં દર ગુરુવારે અને રવિવારે અમે તમને મળીએ છીએ પરીક્ષાઓ નજીક આવી વર્ષ ક્યારે પૂરું થયું ખ્યાલ ન આવ્યો ને ડિસેમ્બર મહિનો પણ આવી ગયો ભણવાના થોડાક જ દિવસો બાકી રહ્યા અને હવે આવશે બોર્ડ પરીક્ષા અને એટલે જ વિદ્યાર્થીઓ બોર્ડ અંગેની પરીક્ષાની ચિંતા હોય વાલીને પણ ચિંતા હોય આમ હવે આ શિક્ષણ સત્રના થોડા દિવસો બાકી છે ત્યારે ચાલો આપણે પરીક્ષા અંગેની વિશેષ માહિતી મેળવીએ આજે આપણી સાથે શિક્ષણ કાર્યક્રમમાં ખૂબ શિક્ષણ સાથે વર્ષોથી સંકળાયેલા છે શાળા સંચાલક મંડળના પણ તેઓ કાર્યકર્તા રહેલા છે તેના અધ્યક્ષ પણ રહ્યા છે સુરત એકેડેમિક એસોસિએશનના પણ તેઓ પ્રમુખ તરીકે કામ કર્યું છે ઉધના વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી ખૂબ નામ સારું ધરાવતી એવી સંસ્થાઓના તેઓ સ્થાપક અને કરતા હતા છે સનરેઝ સ્કૂલ હોય સનરાઈઝ સ્કૂલ હોય અને લિયો ક્લાસીસ જે વર્ષોથી ચાલે છે એમના પણ એવો સંચાલક છે પરીક્ષામાં બાળકને શું કાળજી રાખવીથી માંડીને ઘણી બધી શિક્ષણ ક્ષેત્રની વાતો કરવા આપણી સાથે આજે ઉપસ્થિત છે માની શ્રી જયસુખભાઈ કથરિયા જયસુખભાઈ આપનું હાર્દિક સ્વાગત છે અમારા બાળકો અને વાલી સાથે દર્શક મિત્રોને અમારા તરફથી પણ નમસ્કાર ખૂબ સરસ જયસુખભાઈ સાથે તો આપણે ઘણી બધી વાતો કરવી છે પણ વાળા દર્શક મિત્રો ઘણા સમયથી શિક્ષણ કાર્યમાં કંઈ નવી વાત હોય કોઈ નવા સમાચાર હોય તો શિક્ષણ વિશે કાર્યક્રમમાં અમે તમારા સુધી પહોંચાડીએ છીએ ખાસ વિશેષ તો છે નહીં પણ હમણાં હમણાં હેલ્મેટનો કાયદો થોડો હળવો થયો અને શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત થયું છે પણ આ શિક્ષણ કાર્યક્રમમાં અમે તમને આ સમાચારના અનુસંધાનમાં એક જ વાક્ય કહી શકીએ કે કાયદો સરકારે ઘડ્યો હતો અને સરકારે હળવો કર્યો કાયદો સરકારનો છે પણ જીવ તો આપણો છે ભલે મરજિયાત કર્યું છે દંડ તમારી પાસેથી નહીં લે પણ જ્યારે તમે બહાર દૂર જતા હોવ ત્યારે ખાસ હેલ્મેટ પહેરવી એવી કદાચ આપ સૌને અમે અપીલ કરીએ છીએ અને એની કાળજી રાખજો કારણ કે જીવ આપણો છે આ સુરતમાં દર અઠવાડિયે બેથી ત્રણ વ્યક્તિ કચડાય છે અને એમાં અથડાય જ્યારે માથું ત્યારે જો હેલ્મેટ હોય તો આપણે બચી શકીએ છીએ આપણા બાળકોને આ બાળકની જ વાત છે ત્યારે આપણા બાળકોને શાળાએ બાઇક લઈને જતા હોય તો હેલ્મેટનો કાયદો હળવો થયો છે પણ એનું લાઇસન્સ અને ડોક્યુમેન્ટ એ અગત્યના છે એની કાળજી લેજો આ હતા તમારા માટેના આ અઠવાડિયાના સમાચાર આ નોકરી માટે પણ પેપરમાં ઘણી બધી માહિતી આવે છે આજે જયસુખભાઈ સાથે આપણે વાતો કરવી છે એટલે વિશેષ એનો આપણે સમય નથી લેતા અને ડાયરેક્ટ જયસુખભાઈ સાથે આપણે પ્રશ્નોત્તરી કરીએ જયસુખભાઈ બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે શાળાઓમાં બાળકો અને ઘેરે વાલીઓ થોડાક ચિંતામાં હોય તો એ અંગે પહેલી પ્રાથમિક માહિતી આપો કે બોર્ડની પરીક્ષાની કઈ રીતે માનસિક તૈયારી આપણે કરવી જોઈએ કનજીભાઈ બોર્ડની પરીક્ષાને પાંચમી માર્ચથી શરૂ થવા જઈ રહી છે એટલે ડિસેમ્બરના પચીસ દિવસ આપણે ગણીએ પછી ફેબ્રુઆરી જાન્યુઆરીના એકત્રીસ ફેબ્રુઆરીના અઠ્યાવીસ એમ એટી નાઇન દિવસો બાળકો પાસે છે આ નેવ્યાસી દિવસોમાં લગભગ હવે મોટાભાગની સ્કૂલો અથવા મોટાભાગના ટ્યુશન ક્લાસીસમાં કોર્સ પૂર્ણ થવાની તૈયારીમાં છે પણ ધારો કે એસી ટકા કે નેવું ટકા કોર્સ બાળકોનો પૂરો થઈ ગયો છે બાળકોએ અત્યારે જે વાંચવાની પદ્ધતિ છે એમાં આખી બુક લઈને બેસી જાય અને પાને પાનું ફેરવે એના કરતાં એણે બાળકોએ ત્રણ વિભાગમાં એના પ્રશ્નોને વહેંચી નાખવા જોઈએ આપણે કોઈ એક વિષયનું એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે વિજ્ઞાન છે એમાં કુલ જે બાર હોય પંદર હોય પાઠ હોય તો દરેક પાઠમાંથી બાળકના શિક્ષક દ્વારા એને શીખવવામાં આવ્યું છે કે આ પાઠમાંથી આટલા ટૂંકા સવાલ આટલા લાંબા સવાલ પૂછાવાના છે તો બાળકે સૌ પ્રથમ તો વિશ્લેષણ કરવું બહુ જરૂરી છે ઇંગ્લિશમાં કહું તો બાયફર્ગેશન કરવાની જરૂર છે કે એવા કયા સવાલો છે જે બાળકને એકદમ ગમે ત્યારે ઊંઘમાંથી ઉઠાડે અને પૂછે તો પણ આવડતા હોય એવા સવાલોને વારંવાર વાંચવાની જરૂર નથી બીજા સવાલ એવા છે કે ભાઈ એકાદ બે વખત વાંચશે અને લખશે તો એને આવડી જાય એવા છે અને ત્રીજા સવાલ દરેક પાઠમાંથી એવા કાઢવા જોઈએ કે ભાઈ આ સવાલ મારે શિક્ષક પાસે હજુ સમજવાની જરૂર છે અથવા આમાં મારે વધારે મહેનત કરવાની જરૂર છે આમ ત્રણ વિભાગમાં એ પ્રશ્નો વહેંચી નાખે જે આવડે છે એમાં એણે બહુ માથાકૂટ નથી કરવાની પણ જે સૌથી અઘરા સવાલ છે કે ભાઈ આ સવાલ મને આવડતો જ નથી એની એક યાદી બનાવીને પછી એ સો પાનાની બુકની અંદર એણે એ બધા જ પ્રશ્નો વન બાય વન પાર્ટ વાઈઝ લખી નાખવા જોઈએ એટલે એની સો પાનાની એક બુક એવી તૈયાર થઈ ગઈ કે જેમાં એવા સવાલો છે જે એને આવડતા જ નથી યસ એક વખત આવું બાયફર્ગેશન થઈ જશે પછી જ્યારે પરીક્ષાના આગલા દિવસે બી રિવિઝન કરવા બેઠો હશે તો એને બધી નોટના પાના કે બધી બુકના પાના કે ગાઈડના પાના ફેરવવાની જરૂર નથી પેલી બુક હાથમાં લેશે એમાંથી સવાલ વાંચશે એમાંથી પછી જેટલું યાદ રહેતું હશે એટલું લખશે તો ગણિત વિજ્ઞાન અંગ્રેજીમાં આવું શક્ય નથી થતું કારણ કે એમાં બધાય બધા ને એ બધું વ્યાકરણ ને એવું બધું આવે છે પણ બાકીના ગુજરાતી સમાજવિદ્યા વિજ્ઞાન અને ગણિતમાં પણ આવા બધા પ્રમેયોને આ તે બધું શક્ય બને છે એટલે બાળકોએ સૌ પ્રથમ કાનજીભાઈ પોતેને કયા સવાલો નથી આવડતા એ બહુ સ્પષ્ટ એને ખબર હોવી જોઈએ અને એને પોતાના અક્ષરથી એક નોટની અંદર એક સરખા ઉતારવા જોઈએ જયુભાઈ બહુ સરસ વાત કરી કે બાળક જો અત્યારે હજુ નેવું દિવસ જેવું બાકી છે અંદાજે ઘણા દિવસો છે એમ ધારી લઈએ પણ બાળકે શું આવડે છે શું નથી આવડતું એની તૈયારી અત્યારથી કરે તો કીધું એમ પ્રમાણે અલગ સવાલ થશે જશુભાઈ મુખ્ય સવાલ એ છે કે બાળક શાળામાં આટલી મહેનત કરે છે ખરું શાળાઓમાં હવે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની અંદર તો બાળકો મહેનત કરે જ છે કેમ કે મોટાભાગની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોએ પણ દસમા બારમામાં ફૂલ ડેની વ્યવસ્થા કરી છે ટ્યુશનની પદ્ધતિએથી એ લોકોએ પણ ભણાવવાનું શરૂ કર્યું છે પણ છતાંય હમણાં છેલ્લા કેટલાક દિવસોથી એટલે આ બે ત્રણ વર્ષોથી આપણે જોઈએ છે તેમ જ્યારથી ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને વોટ્સઅપનો ઉપયોગ બાળકોમાં વધ્યો છે આજકાલ બાળકો ટિકટોક ઉપર પોતાના નાના નાના વિડીયો બોલાવી બનાવીને અપલોડ કરે છે પછી સતત જોયા કરે છે અને કોણે લાઇક કર્યું કોણે ડિસલાઈક કર્યું એટલે બાળકની યાદશક્તિ અને એકાગ્રતા ઉપર સીધો અસર થાય છે એટલે બાળકને સ્કૂલમાં ગમે તેટલું ભણાવીએ કે ટ્યુશનમાં ગમે તેટલું ભણાવીએ પણ જ્યાં સુધી વર્ગખંડની અંદર બાળક એકાગ્રતાથી શિક્ષકને સાંભળશે નહીં અથવા એકાગ્રતાથી બાળક અભ્યાસ નહીં કરે તો બાળકને પાસ થવામાં ખરેખર મુશ્કેલી પડશે બહુ સરસ વાત કરીને આપણે જયસુખભાઈના જવાબમાંથી જ એક શબ્દ પકડવો છે એને સોશિયલ મીડિયામાં બાળકો ખૂબ વ્યસ્ત રહેવાને કારણે એનો અભ્યાસ બગડી રહ્યો છે એની એકાગ્રતા તૂટી રહી છે પરિણામે શિક્ષણને બહુ મોટી અસર થઈ રહી છે ત્યારે જયસુખભાઈ બીજા બધા બાળકોને થોડીવાર ન વિચારે પણ દસમા અને બારમા બોર્ડની પરીક્ષા જે બાળકો આપવાના છે એ બાળકો અને વાલીએ આ મોબાઈલ અંગે શું વિચારવું પરીક્ષા દિવસ બાકી છે અને મોબાઈલનો આપણે ઉપયોગ પણ કરવાનો છે આ પરીક્ષાની તૈયારી માટે પણ ઉપયોગ કરવાનો છે પણ બાળક અને વાલીએ એકબીજાના વાતચીતથી અને એકબીજાની નિગરાણીમાં એટલે જ્યારે બાળક કંઈક સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરવાનો પણ બાળકે ધારો કે યુટ્યુબ ઉપરથી કોઈ સાહેબનું લેક્ચર જોવું છે આજે ભલે મેં ગણિત ભણાવ્યું છે કે મારા શિક્ષકે ક્લાસમાં ગણિત ભણાવ્યું છે પણ આજે ઘણા બધા એવા શિક્ષકો છે જેના એ જ ચેપ્ટરના ગુજરાતીમાં કે ઇંગ્લિશ મીડિયમમાં એના વિડીયોઝ અપલોડ કર્યા હોય છે યુટ્યુબ ઉપર અને બાળક જો આ યુટ્યુબનો ઉપયોગ થાય પોતાનું ચેપ્ટરનું નામ લખશે તો એને એ જ ચેપ્ટરના અનેક વિડીયો જોવા મળશે અને એના દ્વારા એ જોઈને દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિથી જો એકાગ્રતાથી એ વિડીયો જોશે તો પોતાને નહીં આવડતા ચેપ્ટરનું પોતાની જાતે જ એનું સોલ્યુશન પણ બાળક શોધી શકે એટલે મોબાઈલનો આ રીતે ઉપયોગ કરવાનો છે કારણ કે આપણે તો ગૂગલને ભગવાન માનવા જે વસ્તુ ગૂગલમાં શોધીએ એનું સોલ્યુશન આપણને મળે છે તો આમાં આ મોબાઈલમાંથી ઉપયોગ કરવો અને મોબાઈલમાં ખોટો સમય ન બગડે મોબાઈલનો ગેરઉપયોગ આપણે ન કરીએ આપણા માટે તો એમાં શિક્ષક અને વાલી શું ભૂમિકા ભજવી શકે જેથી કરીને બાળકને આ ખરી દિશા મળે ખરેખર તો જે ટાઈમ વેસ્ટિંગ એપ્લિકેશનો છે એ પછી વોટ્સએપ હોય કે ફેસબુક હોય કે બીજી કોઈ પણ હોય એને એક વાલી તરીકે અને બાળકે પણ પોતાના મન ઉપર કાબૂ રાખીને એ બધી એપ્લિકેશનો મોબાઈલમાંથી કાઢી નાખવી જોઈએ પરીક્ષા સુધી અને મોબાઈલમાં જો આ કોઈ જ એપ્લિકેશન નહીં હોય અથવા વાલી સજાગ બનીને આ એપ્લિકેશનને લોકમાં મૂકી દે હવે તો જેમ કોમ્પ્યુટરમાં યુઝર વન અને યુઝર ટુ આવે એમ મોબાઈલમાં પણ યુઝર વન અને યુઝર ટુ પણ પ્રોબ્લેમ એ છે કે વાલીઓ પાસે આ નોલેજ નથી કારણ કે આપણા મોટાભાગના વાલીઓ છે એ ગ્રેજ્યુએટ બહુ ઓછા હશે દસ બાર ભણેલા હોય અને છોકરાઓ પાસે એનું જ્ઞાન વધારે હોય છે પણ જો વાલી આ વસ્તુ કોઈ નિષ્ણાત પાસે જઈને યુઝર વન યુઝર ટુ કરી દે અને એના દ્વારા બાળકને જે ઉપયોગી શિક્ષણમાં થવાનું છે એક પાર્ટ એમાં રાખે બાળકના યુઝ માટે તો બાળકો ની અંદર જઈને આ બધા વિડીયો શોધી શકે એજ્યુકેશનલ પર્પઝના અને અભ્યાસ કરી શકે બીજું કાનજીભાઈ બાળકો જે મોટા ભાગે પરીક્ષા આપવા જાય છે દાખલા તરીકે આજે એવું કીધું વિજ્ઞાનના શિક્ષકે કે આવતા સોમવારે તમારી ગણિતની કે વિજ્ઞાનની પચાસ માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે બાળક એ પાઠના સવાલો પાંચ છ વાર વાંચી જશે અને મોઢે મોઢે કદાચ જોર જોરથી વાંચીને ગોખી નાખશે પછી સીધો જે બીજે દિવસે પરીક્ષા આપવા જાય છે આ મેથડમાં થોડોક બાળકે સુધારો કરવો પડે અને મોટા ભાગના બાળકોને લખવામાં આળસ અને કંટાળો આવે છે છતાંય એણે જેમાંથી વાંચ્યું છે એ જ સવાલ એકવાર પોતે જાતે લખી જાય અને લખ્યા પછી જેમાંથી એને તૈયારી કરી હતી એની સાથે ચેક કરે કે મારામાં કયા શબ્દો રહી ગયા છે કયું સૂત્ર રહી ગયું છે એ જાતે ચેક કરશે ને તો એને ખબર પડી કે આ સવાલમાં મારો આ પાર્ટ ખોટો છે અને પછી બીજે દિવસે જયારે એ જ સવાલ પરીક્ષામાં પૂછાય ને એ જવાબ લખશે તો કાનજીભાઈ એનો જવાબ નેવું ટકા સાચો કારણ કે એને પોતે જાતે ચેક કર્યું છે પોતે લખ્યું છે ને ક્યાં પોતે ખોટું કર્યું હતું એ પોતાને ખ્યાલ છે એટલે બીજે દિવસે એ ભૂલ સેમ ભૂલ તો રિપીટ નહીં જ થાય તો પેલા વાંચવું પછી લખવું પછી જાતે ચેક કરવું આ પદ્ધતિ બાળકોએ અપનાવવી જોઈએ બહુ સરસ વાત કરીએ દર્શક મિત્રો હજી થોડોક સમય છે દસ અને બારની બોર્ડ પરીક્ષાના ખાસ મહત્વની પરીક્ષાના સમયને આવવાના સમયને એટલે તમે થોડીક આવી તૈયારી કરી શકશો જયશુકભાઈ સાથે તો અલગ અલગ ઘણી બધી વાતો કરવી છે વિદ્યાર્થી વાલી માટેની વાતો તો જશુગાઈ ચાલુ રાખશું પણ મારે શિક્ષકો પણ આ કાર્યક્રમ જોતા હોય છે તો આવા સમયે દસ અને બાર ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકોએ પરીક્ષાલક્ષી તૈયારી માટે હવેના આ હવે દિવસમાં શું કાળજી લેવી જોઈએ શિક્ષકોને પણ પોતાના ક્લાસમાં જ્યારે ભણાવતા હોય છે ત્યારે એને ખબર જ હોય છે કે આ બાળક એવું છે જે કોઈ પણ સંજોગોમાં પાસ ન થાય શરૂઆતમાં એને એવું લાગી જાય કે આ બાળક કોઈ સંજોગોમાં પાસ નહીં થઈ શકે અને એને એ પણ ખબર છે કે આ બાળક એવું છે જેને મારે કશું નથી કહેવાનું ખાલી માર્ગદર્શન આપી સ્વયં મહેનત કરીને પણ આ બાળક પાસ થશે તો શિક્ષકોને એ જો લેવલ ખબર હોય તો એને પોતાનું એક મટીરિયલ એવું તૈયાર કરવું જોઈએ કે ભાઈ અમુક બાળક સવાલ અમુક બાળકને એવું જ કહેવાનું છે કે ભાઈ તું આટલા સવાલ ગમે તેમ કરીને તૈયાર કર અને એ સવાલ તૈયાર કઈ રીતે કરવા એ શિક્ષકે બાળકને માર્ગદર્શન આપવું જોઈએ તો બાળકમાં એક કોન્ફિડન્સ આવશે ઘણા શિક્ષકો એવું પણ કરતા હોય છે કે અમુક બાળકોને આખું પ્રશ્નપત્ર પહેલેથી આપી દે કે ભાઈ આ પ્રશ્નપત્ર છે ને આ તારું તૈયાર કરીને લાવ હું કાલે આમાંથી તારી પરીક્ષા લઈશ અને જો બાળક એ પ્રશ્નપત્ર ખરેખર તૈયાર કરીને લાવે તો એવા પાંચ પ્રશ્નપત્ર કોઈ પણ વિષયમાં તૈયાર કરે તો પણ પાસ થઈ જાય તો પણ બાળક આરામથી પાસ થઈ જાય એટલે શિક્ષકે આ કરવાનું છે બીજું જે હોશિયાર બાળકો છે એના પેપર શિક્ષક તપાસતા હોય ત્યારે એને ખબર હોય કે નાની નાની ભૂલો કેવી કેવી થાય છે ખાસ કરીને બાળકના માર્કસ જયારે નેવું ટકાથી નેવુંથી વધારે જતા હોય કોઈ પણ વિષયમાં ત્યારે મોડરેટર પણ એની તપાસ કરતા હોય છે અને હવે એના માર્ક ક્યાં કપાય એના પર વિચાર કરતા હોય તો નાની નાની ભૂલો કે જેમાં બાળકો કોઈ ચિહ્ન લખવાના રહી જાય બરાબર માટે તેથી કોઈ ગણિત જેવા વિષયની અંદર તો આવા બધા ચિહ્નો ઘણા બધા હોય સ્ટેપ આવતા હોય છે તો આ બધા ચિહ્નો ન રહી જાય અને નાની નાની ભૂલો ન થાય પ્લસ માઇનસ લખવામાં ભૂલ ન થાય છત્રીસના બદલે ઘણીવાર ત્રેસઠ લખી નાખે આવી બધી ભૂલો જે બાળકો કરતા હોય એને વ્યક્તિગત બોલાવીને ધ્યાન આપીને આવી ભૂલો ન થાય એનું પણ શિક્ષકે ધ્યાન રાખવું જોઈએ એ બહુ સરસ વાત કે જશુકભાઈ ઘણી શાળાઓ આ પ્રકારે તૈયારી કરાવતા હોય છે મને યાદ છે રીગલ ક્લાસીસમાં પણ એ પ્રકારની એક મેથડ હતી કે વિદ્યાર્થીના ત્રણ ભાગ પાડવામાં આવે ખૂબ હોશિયાર કે જે સારા માર્ક્સ લાવી શકે એમ છે પોતે જાતે તૈયારી કરે છે એ અને એક ખૂબ નબળા કે જેને પાસ થવું જ અગત્યનું છે વધુ માર્ક્સની જરૂર માટે મહેનત કરી શકાય એમ નથી અને એક મીડિયમ કે જેને જેટલી મહેનત કરાવી એટલી થાય તો શિક્ષકને આ ત્રણ વિભાગમાં મહેનત તમે કીધું એમ હળવી થઈ જાય કે વધુ માર્ક્સ લાવે એવા વિદ્યાર્થીઓને નાની નાની વાતમાં અને વધુ માર્ગદર્શન આપીને એટલા વિદ્યાર્થીઓને સ્પેશિયલ ગાઈડન્સ આપવું જે પાસ થઈ શકે એમ નથી અને માત્ર પાસિંગ માટેના પોઈન્ટ્સ અને પાસિંગ માટેનું મટિરિયલ આપવું જેથી એટલું તૈયાર કરે તો પણ એ પાસ થઈ જાય અને વચ્ચેનો જે વર્ગ મોટો હોય અને એ વર્ગને જે મેથડ હોય પરીક્ષા લેવાની વારંવાર પરીક્ષા લેવાની યાદ રખાવાની એની પણ કરાય જોઈશું કે પહેલાં મોક ટેસ્ટ લેવાતી હતી તો વિદ્યાર્થીને પ્રેક્ટિસ માટે શાળાઓએ કઈ રીતે લખવાની પ્રેક્ટિસ કરવા પરીક્ષાઓ લેવી જોઈએ બોર્ડ દ્વારા સરકારે જે ટાઈમ ટેબલ બનાવ્યું છે એ પ્રમાણે એસે વન એસે ટુ એફએ વન એફએ ટુ એમાં બધી પરીક્ષાઓ સ્કૂલો હવે લેતી જ હોય છે એસે લેવાઈ ગયું છે એસએ ટુ હમણાં લેવાશે જાન્યુઆરી મહિનામાં તો સ્કૂલોએ એક તો હવે બધા એટલા બધા માર્કેટમાં સોફ્ટવેર અવેલેબલ છે કે આપણે જેમ સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ દ્વારા પહેલાં મોડેલ ટેસ્ટ લેતા હતા ઘણી બધી વરાછાની જે મોટી મોટી સ્કૂલો છે આજે પણ કદાચ એવી મોડેલ ટેસ્ટનું આયોજન કરતી હશે અને કેળવણી પટેલ મંડળમાંથી પ્રેરણા લઈને અમારું ગ્રુપ આજે પણ ઉધના ક્ષેત્રમાં આ પ્રકારની એક મોડેલ ટેસ્ટ છ ફેબ્રુઆરીથી અમે લોકો શરૂ કરીએ છીએ જે આ બેહુ બોર્ડની પરીક્ષાની જ બિલકુલ નકલ કોપી હશે અને એમાં બાળક એક વખત એ પરીક્ષા આપે એટલે એને બોર્ડની પરીક્ષા આપવાનો એક વખત અનુભવ થાય ખાસ કરીને દસમા ધોરણના બાળકોમાં આ એક્ઝામ ખૂબ મહત્વની છે એમાં પર્સન્ટેજ કેટલા આવ્યા રિઝલ્ટ શું આવ્યું એના કરતાં એના અનુભવમાંથી પસાર થાય તે બહુ જરૂરી છે કારણ કે એને ક્યાં નંબર લખવાનો કઈ રીતે નંબર લખવાનો કઈ રીતે હોલો સ્ટીકર ચોંટાડવાનું છે કઈ રીતે બારકોડ સ્ટીકર ચોંટાડવાનું છે ક્યાં સમય બચાવી શકાય સુપરવાઇઝર ક્યારેક કેવા આવે અમે બધા આવી શીખવાડ્યું હોય કે અમુક સુપરવાઇઝર એવા હોય જે કડક હોય એને ખોટો બાળકને ટોર્ચરિંગ કરે એવું પણ ક્યારેક ક્લાસમાં હોય જેથી કરીને બાળકની એક એક્સપિરિયન્સ થાય કે મારો સુપરવાઇઝર છે એ કઈ બધા ઢીલાય નહીં આવે અને બધા કડક પણ નહીં આવે તો આ એક એક્સપિરિયન્સ દરેક બાળકે દરેક સ્કૂલે આવો પ્રયત્ન કરવો જોઈએ ને બહુ સરસ મોક ટેસ્ટ લેવાય એટલે બોર્ડની પરીક્ષા માફક જ વ્યવસ્થા તંત્રમાં બાળક પરીક્ષા આપે એટલે મેન્ટલી એ ખૂબ હળવો થઈ જાય અને જે ટ્રેસ રહેતું હોય એ ટ્રેસ નીકળી જાય બારમાના વિદ્યાર્થીઓ તો બીજી વખત પરીક્ષા આપશે પણ દસમા ધોરણના વિદ્યાર્થીઓ અને હવે તો ખૂબ નાની ઉંમરે માસૂમ બાળકો હોય એ જિંદગીની પહેલી બોર્ડની પરીક્ષા આપતા હોય ત્યારે બાળકને પણ થોડોક ટ્રેસ હોય બાળકને પણ ચિંતા હોય બાળકને થોડીક આવડત ખબર ન હોય કેમ સ્ટીકર ચોંટાડવું એના માટે એ પરીક્ષાનું ભૂલી જાય અને આની ચિંતા થતી હોય ત્યારે આ ટેસ્ટ ખૂબ અગત્યની થાય જયશુખભાઈ ટેસ્ટ લે એ તો ખૂબ સરસ વાત છે પ્રિલિમ પરીક્ષા લેવાશે જેમ તમે કીધું એ સેટ ટુ તો આ પરીક્ષાના માર્ક્સ આવે પછી શાળા એ બાળક અને વાલી સાથે કાઉન્સેલિંગ કરીને જે બાળક નબળું હોય એ વાલી સુધી એની માહિતી પહોંચાડવાની જરૂરિયાત ખરી હાજી શાળા કક્ષાએથી હવે વીસ માર્કસ શાળા કક્ષાએથી મુકાય છે પાંચ 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 અને પછી પાંચ માર્ક્સ એનું જે પ્રોજેક્ટ વર્ક ને એ બધું શાળામાં લેવાતું હોય છે હવે ઘણી બધી શાળાઓ અત્યારે પ્રોજેક્ટ વર્ક આપશે એટલે વીસ માર્ક જે શાળા મુકશે એમાં ફરજીયાત બાળકે પાસ થવાનું હોય છે ત્રીજા હિસ્સાના માર્ક એટલે સાત ને એકવીસ સાત માર્કસ એમાંથી આવવા જોઈએ પછી એસી ની પરીક્ષા બોર્ડ દ્વારા લેવાશે એટલે ની લેવાશે પણ એને એસી માં કન્વર્ટ કરશે એટલે એમાં પણ એને પાસ થવું જોઈએ અને બંનેના માર્ક ટોટલ તેત્રીસ કરતા વધારે થાય ત્યારે એ પાસ થશે ઘણા સ્કૂલો એવું કરશે કે અઢાર માર્ક મૂકી દીધા અને બોર્ડની પરીક્ષામાં એના ધારો કે પંદર જ આવ્યા પંદર ને અઢાર તેત્રીસ તો થઈ જાય છે પણ તોય એ બાળક પાસ નહીં ગણાશે કારણ કે બોર્ડ ની પરીક્ષામાં એના માર્ક ઓછા છે તો વાલીઓ આ ખાસ ધ્યાન રાખવાનું પછી પરીક્ષાનું રિઝલ્ટ આવ્યા પછી વાલી આર્ગ્યુમેન્ટ કરવા આવે કે સ્કૂલે અઢાર મૂક્યા બોર્ડની પરીક્ષામાં પંદર આવ્યા એના તેત્રીસ થઈ જાય છે તોય મારું બાળક નાપાસ કેમ તો બોર્ડ ની પરીક્ષામાં પણ ફરજિયાત તેત્રીસ ટકા માર્ક લાવવાના છે અને સ્કૂલ દ્વારા જે પાંચ મુકાય છે એમાં પણ એના તેત્રીસ ટકા માર્ક હોવા જોઈએ તો અને તો જ બાળક પાસ થશે આ બાબત વાલીઓને ખાસ ધ્યાનમાં હોવી જોઈએ નહીં વાલી મિત્રો દર્શ ખાસ જેના બાળકો દસ અને બારની પરીક્ષા આપે છે એ વાલીઓએ થોડુંક જાણવું જોઈએ અને બાળકને બરાબર સમજાવવું જોઈએ કે જે સો માર્ક્સની પરીક્ષા આપે છે એમાં ધારો કે એના પાંત્રીસ માર્ક્સ આવ્યા તો એને એસીમાં કન્વર્ટ કરીને ત્રેવીસ જ લખાશે ત્યારે વાલીને એવું ન થવું જોઈએ કે સો માર્ક્સમાંથી મારા બાળકને ત્રેવીસ જ માર્ક્સ આવ્યા અને તેવીસ ઓછામાં ઓછા આવવા જોઈએ એટલે જે પરીક્ષાની પદ્ધતિ હોય માર્ક્સની પદ્ધતિ હોય માર્કશીટ બનવા માટેની જે સિસ્ટમ હોય એ જો વાલી સમજી જાય તો મને એવું લાગે છે કે એને ખુદને ટ્રેસ ઓછો થાય અને બાળકને એની જાણકારી બરાબર આપી શકે જય શું કોઈ મારે જે તમને પૂછવાનો સવાલનો હેતુ એ હતો કે કોઈ બાળક આ પ્રિલિમ પરીક્ષામાં ઓછા માર્ક્સ લાવ્યા હોય તો વાલીને એની જાણ કરે વાલીને એ ખબર પડે કે આ તની બે પરીક્ષામાં માર્ક્સ ઓછા છે પ્રિલીમ પરીક્ષામાં પણ મારો બાળક પાસ નથી થયું તો હવે મારી પાસે સાઠ દિવસ કે ત્રીસ દિવસ બાકી છે તો શું કરાવવું તો વાલી અને સ્કૂલ વચ્ચે આ કાઉન્સેલિંગ થવું જોઈએ થવું જ જોઈએ અને મોટાભાગની સ્કૂલો લગભગ કોઈ બાળકને નાપાસ કરવાના મૂડમાં હોતી જ નથી ખાલી બોર્ડ ની પરીક્ષા દ્વારા જે લેવાય છે એમાં બાળક ફેલ ન થાય એ વાલીઓ ખાસ જોવું હોય અને તેમ છતાંય સ્કૂલની અંદર વાલીઓ કાઉન્સેલિંગ તો કરવું જ જોઈએ અને સ્કૂલે પણ વાલીઓને આ બાબતમાં માહિતગાર કરવા જોઈએ અને મોટાભાગની સ્કૂલો કરતી જ હોય છે બીજું કાનજીભાઈ મારે ખાસ એ ધ્યાન દોરવાનું છે નીટના જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે મેડિકલ માટે સાયન્સમાં નીટની અંદર બાયોલોજીનું એકલા સબ્જેક્ટનું વેઇટેજ અડધું છે ત્રણસો માર્ક્સ અને બાકીના ત્રણસો સાહીઠમાં કેમેસ્ટ્રી અને ફિઝિક્સ છે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ માં દાખલા આવે કેલ્ક્યુલેશન ભી આવે ઘણું બધું યાદ રાખવું પડે પણ બાયોલોજી એક એવો વિષય છે જે થિયોરિટિકલ છે તો ની અંદર વ્યવસ્થિત અને વધારે સબ્જેક્ટ ઉભો બીજું બાળકો આ પરીક્ષાઓ આપતા હોય છે નીટની અને બાયોલોજી નું ખૂબ મહત્વ હોવાથી એને એને સૌથી વધારે બાયોલોજીને વાંચવું જોઈએ જેવી બોર્ડ ની પરીક્ષા પૂરી થાય એટલે નો ડાઉટ કેમેસ્ટ્રી ફિઝિક્સ ને પણ એટલું જ મહત્વ આપવાનું છે પણ બાયોલોજી તે વખતે સ્કોરિંગ સબ્જેક્ટ બની શકે કોઈ બાળક ધારો કે બાયોલોજીમાં ત્રણસો સાહીઠમાંથી બસો સિત્તેર લઈ આવે અને બાકીના બે સબ્જેક્ટમાંથી પચાસ પચાસ કરીને સો લઈ આવે તો પણ એ નીટ નીટમાં આરામથી ક્વોલિફાઈડ થઈ જાય બીજું આપણા બાળકો હજુ અટ્ટે સટ્ટે ક્યારેક ક્યારેક સવાલનો જવાબ ન આવડતા હોય તો એમાં ગોળ ચકડું કરી આવે કે આ અગડમ બગડમ જેમ આપણે કહેતા હતા તેમ હવે નેગેટિવ માર્કિંગ હોય ત્યારે એવો કોઈ પ્રયત્ન ન કરવો જોઈએ બાળકે કે આ સવાલ મને નથી આવડતો તો લાવ એમ ને કોઈ પણ કોઈ પણ લખી નાખું ઘણા બાળકો આવો પ્રયત્ન કરતા હોય છે અને નેગેટિવ કેટલો માર્ક્સ કેટલા હોય પોઈન્ટ 25 હોય છે ખરું પડે તો એક માર્ક્સ હોય પણ તમારો ખોટો પડ્યો તો ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ તમારા કપાઈ જાય એટલે ખાસ નીટના વિદ્યાર્થીઓ ધ્યાન રાખે કે નેગેટિવ માર્કિંગ હોવાથી તમને ન આવડતું હોય તો નિશાની ન કરશો રાઈટ એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે આવડતું અને હંડ્રેડ પર્સન્ટ કોન્ફિડન્ટ હોય ને એ જ સવાલના જવાબ એટેન્ડ કરો અને એટલા બી સાચા કરીને આવશો ને તો તમારું નેગેટિવ માર્કિંગને કારણે જે માર્ક ઓછા થઈ જાય છે ને એ નહીં થશે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું તમે ની વાત શરૂ કરી છે એટલે ધોરણ બાર વિજ્ઞાન પ્રમાણ ભણતા વિદ્યાર્થીઓ જેમણે બી ગ્રુપ રાખ્યું છે એ નીટની પરીક્ષા આપતા હોય છે લગભગ છે પણ એ ગ્રુપ રાખ્યું હોય એમાં જે ડબલ ઈ અને ગુજકેટ બે પરીક્ષાઓ આપવાની હોય છે હવે નીટ ગુજકેટ અને જે ડબલ ઈ એ ત્રણેય પરીક્ષાઓની સાથે બોર્ડની પરીક્ષાનું વેઇટેજ કેવું બાળક બોર્ડની પરીક્ષામાં ધ્યાન રાખવું વધુ જરૂરી છે કે આ પરીક્ષામાં ધ્યાન રાખવું વધુ જરૂરી છે એ થોડું સમજવું છે જે બાળકો ખૂબ ઇન્ટેલિજન્ટ છે જેઓને પાક્કી ખાતરી છે કે હું નીટ જે ડબલ ઇ આરામથી ક્રેક કરી નાખીશ એ બાળકો માટે બોર્ડની પરીક્ષામાં મિનિમમ પચાસ ટકા આવવા જોઈએ એ નિયમ છે એટલે એ બાળકો બોર્ડની પરીક્ષામાં કદાચ સાહીઠ ટકા બી લાવે પણ જે ડબલ ઈને નીટ ક્રેક કરી નાખે તો એમનું એડમિશન આઈઆઈટી અથવા તો મેડિકલ કોલેજમાં એ લોકોનું કન્ફર્મ થાય મેરીટમાં આવે એ પ્રમાણે પણ જે બાળકો મધ્યમ વર્ગના છે એટલે ભણવામાં મધ્યમ છે જ્યાં ગુચકેટ અને ગુજરાત બોર્ડની પરીક્ષાને આધારે જ્યાં જ્યાં એડમિશનો લેવાના છે ત્યાં એમણે ફરજિયાતપણે બોર્ડ અને ગુજકેટને વધારે મહત્વતા આપવી પડે કારણ કે ગુજરાતની જે કોલેજો છે બીએસસી ની કે ગુજરાતની જીટીયુ ની જે કોલેજો છે

પણ સૌથી મહત્ત્વનું અને જેમાં વધુ સંખ્યા છે એ એ ગ્રુપ છે મેથેમેટિક્સ રાખ્યું હોય તે એ ગ્રુપના વિદ્યાર્થીને જે ડબલ ઈ જે બાર ભણવા જવું હોય તો જે ડબલ ઈ હોય છે પણ ગુજરાતની અંદર એન્જિનિયરિંગમાં એડમિશન જેટીઓમાં લેવાનું હોય તો એમાં બોર્ડની પરીક્ષા અને ગુજકેટની પરીક્ષાના માર્ક્સ મિક્સ થાય છે અને એના મેરિટને આધારે એડમિશન મળે છે એટલે વાલી અને વિદ્યાર્થી બરાબર સમજે કે જો તમારે ગુજરાતની જ કોલેજમાં એડમિશન લેવું પડે એમ છે તો બોર્ડની પરીક્ષા પણ મહત્ત્વની છે જે ડબલ ઇનું મહત્ત્વ ત્યાં રહેતું નથી બીજી મહત્ત્વની વાત જે જશુખભાઈ કીધી કે જે છોકરાઓ ફર્મ છે અને સારા માર્ક્સ લાવી શકે એમ છે જે ડબલ ઈમાં જવું છે તો બોર્ડની પરીક્ષાનું મહત્ત્વ રહેતું નથી એ ગ્રુપમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ જે ડબલ ઈમાં તનતોડ મહેનત કરે છે પણ આપણે જયશુખભાઈ પાસેથી સાંભળીએ કે ગુજરાતમાંથી અંદાજે કેટલા વિદ્યાર્થીઓ જે ડબલ ઈમાં ક્વોલિફાઈડ થઈ અને ગુજરાતની બહારની ગવર્મેન્ટ કોલેજોમાં કે બીજી કોલેજમાં એડમિશન મેળવે આખા ગુજરાતમાં જે ડબલ ઈના જે રિઝલ્ટ છે એ બહુ ચોંકાવનારું છે તેત્રીસ થી અત્યારે કદાચ આઈઆઈટી ની સીટો વધી હોય પણ ગયા વર્ષના આંકડા મને યાદ છે તેત્રીસ હજાર સીટો બધી થઈને જે ડબલ ઈ અને એસવી એનઆઈટી એટલે નીટ કોલેજોની હોય છે એનઆઈટી હવે એનું રિઝલ્ટ છે ને ઝીરો પોઈન્ટ ઝીરો એટલે ત્રણ ટકા જેટલું આવે છે એટલે સો વિદ્યાર્થીઓ જ્યારે જે ડબલ ની પરીક્ષા આપે છે તો આઈઆઈટી માંથી માત્ર ત્રણ વિદ્યાર્થીઓ જાય છે આધારે વિદ્યાર્થીઓ નક્કી કરી નાખવું પડે કે ભાઈ આપણે આખા ગુજરાતમાંથી આઈઆઈટી કે જે ડબલ્યુ કે ને આધારે સિલેક્શનમાં જશે બાકીના બધા જ વિદ્યાર્થીઓ ગુજરાતની કોલેજો અથવા બીજા સ્ટેટની જે કોલેજોમાં જે કઈ સ્ટેટની દાખલા તરીકે મહારાષ્ટ્રમાં એમસેટ લેવાય છે કર્ણાટકમાં કેસેટ લેવાય છે એવી પરીક્ષાઓ આપવી પડે છે તો ગુજરાતની કોલેજો માટે તો દરેક બાળકે બોર્ડ અને ગુજકેટમાં ખરેખર મહેનત કરવાની જરૂર છે આપણી સુરતની બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજોમાં સ્કેટ એન્જિનિયરિંગ છે એ બધી કોલેજો હોય એમાં તો જીટીયુ ને આધારે જ એડમિશન થાય છે હવે મારો બહુ મહત્વનો સવાલ છે દર્શક મિત્રો અને તમામ સાયન્સના વિદ્યાર્થીઓ સમજો કે જો ત્રણ ટકા વિદ્યાર્થીઓ જ ગુજરાતમાંથી જે ડબલ પાસ કરીને જતા હોય તમામ વિદ્યાર્થીએ મહેનત કરવી જોઈએ પણ ધારો કે કોઈ સ્કૂલમાં સો વિદ્યાર્થી ભણે છે તો એ સો વિદ્યાર્થી જે ડબલ ઈમાં મહેનત કરે છે એના પરિવાર લાખો રૂપિયા ખર્ચ કરે છે જયશુખભાઈ એવું ન થઈ શકે કે એમાંથી ત્રીસ વિદ્યાર્થીઓ જ એક ખરેખર સ્કોલર છે એને જ જે ડબલ ઇમાં મહેનત કરવી જોઈએ બાકીના સિત્તેર આપણને ખબર છે કે આવી શકે એમ જ નથી છતાં મહેનત કરાવીને મહેનત તો સમજ્યા પણ લાખો રૂપિયાની ફી ભરવી પડે છે આમાં વાલીએ ન સમજવું જોઈએ સૌથી પહેલાં વાલીએ સમજવું જોઈએ જે બાળકના દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં સિત્તેર ટકા છે અને એ સાયન્સ પસંદ કરે છે

પણ આમાં મોટા ભાગના બાળકો એવું માનતા હોય છે કે ભલે મારા અત્યારે સાઈઠ ટકા રહ્યા હું મહેનત કરીશ અને પછી જે ડબલ ઈ માં એટલે એ ફી ભરી દે છે મોટા મોટા જે બોર્ડ વાળા ક્લાસીસ છે જે રાજસ્થાન ના કોટાના નામ પર અહીંયા ઘણા બધા ક્લાસીસો સુરતમાં પણ ચાલે છે અને આ બધા ક્લાસીસ વાળા દસમા ધોરણના બાળકોની શિષ્યવૃત્તિની પરીક્ષા લેશે કાનજીભાઈ મારો અનુભવ એવો પણ છે કે પાંત્રીસ ટકા કે પંચાવન ટકા લાવનાર બાળકે એ શિષ્યવૃત્તિની એક્ઝામ આપે અને નેવું ટકા લાવનાર બાળકે એ શિષ્યવૃત્તિ ની એક્ઝામ આપે પછી ક્લાસીસ વાળા એના જવાબના પેપર પેપર કઈ બતાવતા નથી ખાલી એટલું કે કે અમારી અત્યારે એક લાખ નેવું હજાર રૂપિયા ફી છે તમારું બાળક આમાં ક્વોલિફાઈડ થયું છે તમને પાંત્રીસ ટકા અત્યારે તમે ત્વરિત એડમિશન લેશો તો અમે તમને બાદ કરી આપીશું એને સ્કોલરશીપ સ્વરૂપે એટલે પાંત્રીસ ટકાની લાલચમાં ઘણા બધા વાલીઓ ફી ભરી દે છે પછી બાળક આઠ દિવસ પંદર દિવસ મહિનો બે મહિના જાય પછી બાળકને ખબર પડે કે આપણી ચાંચ આમાં ડૂબતી નથી ઘણી વખત જયશુખભાઈ લાખો હજારો વિદ્યાર્થી જે ડબલુ ની મહેનત કરે છે એની પરીક્ષા આપે છે પણ ક્વોલિફાઈડ તો થઈ શકતા નથી અને એની અસર આ ગુજકેટ અને બોર્ડની પરીક્ષાના માર્ક્સ ઓછા આવે એવું પણ બને છે એટલે આ બાબતમાં ખૂબ કાળજી લેવી જોઈએ એની તો જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી છે જયશુખભાઈ હવે થોડીક જનરલ સવાલ પૂછીએ કે આટલી એટલી મહેનત થતી હોવા છતાંય ગુજરાત બોર્ડનું રિઝલ્ટ અને આમ તો ભારતના તમામ રાજ્યોના બોર્ડનું રિઝલ્ટ એવરેજ પચાસ સાહીઠ ટકા જ આવે છે તો ચાલીસ ટકા બાળકો નપાસ થાય એટલું બધું શિક્ષણ આપણું નબળું છે શિક્ષણ તો કાનજીભાઈ અમે આપણે બધા ત્રીસ ચાલીસ વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં છીએ અત્યારે પણ એવા શિક્ષકો છે જે ત્રીસ વર્ષ પહેલાં ભણાવતા હતા અને આજે પણ ત્રીસ વર્ષના અનુભવથી પોતાના બાળકોને ભણાવે છે પણ સંભાવ થોડીક બેદરકારી તો વાલીઓ પક્ષે અને વિદ્યાર્થીઓ પક્ષે આવી છે જ્યાં વાલી શિક્ષિત છે સજાગ છે ડોક્ટરો છે એમના બાળકો અભ્યાસ કરતા હોય એ લોકો તો પહેલેથી બધું જ પ્રી પ્લાન કરીને માંડીને માંડીને જ પસંદગી કરતા પણ વરાછા કતારગામ અને વિસ્તારના વાલીઓ એવા છે જેમને શિક્ષણ અંગે બહુ આઈડિયા નથી હોતો અને બાળકો જયારે આ સોશિયલ મીડિયાના પ્રભાવમાં આવીને પોતાની એકાગ્રતા શક્તિ ગુમાવી રહ્યા છે મોબાઈલમાં વિવિધ ગેમ રમતો રમી રહ્યા છે તો વર્ગખંડમાં શિક્ષક ભણાવે અને જો બાળક એકાગ્રતામાં ન હોય તો શિક્ષકે જે ભણાવ્યું છે યાદ જ નથી હું જઈશું તમારી વાતમાં એ ઉમેરો કરું છું કે ગુજરાત બોર્ડનું ધારો કે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ માં પચાસથી થી ની વચ્ચે હોય છે ચાલીસ ટકા બાળકો રિઝલ્ટ નપાસ થયું એમ ગણાય બે સરવાળો દસ અને બારનો કરે તો પાંચથી સાત લાખ વિદ્યાર્થીઓ નપાસ થાય છે પણ આ રિઝલ્ટ ઓછું આવવાનું કારણ શહેરી વિસ્તારમાં તો સો ટકા સ્કૂલ રિઝલ્ટ લાવે છે નેવું ટકા ઉપર લાવે છે ગ્રામ્ય વિસ્તારમાં ત્રીસ ટકા રિઝલ્ટ નથી આવતું સો ટકા નપાસ બાળકો થાય એવા રિઝલ્ટ આવે છે પરિણામે ઓવરઓલ પચાસ ટકા રિઝલ્ટ આવે છે એટલે શહેરી વિસ્તારમાં તો હું એમ કહું છું કે ખૂબ બાળકો ટ્યુશન મહેનત કરે છે અને મોટા ભાગની સ્કૂલો નેવું ટકા ઉપર જ રિઝલ્ટ લાવે છે એટલે રિઝલ્ટ બેસ્ટ છે આપણું ગ્રામ્ય વિસ્તારનું રિઝલ્ટ નથી સારું તો મારે તો એ ચિંતા છે કે ગ્રામ્ય વિસ્તારમાં એટલું બધું રિઝલ્ટ ખરાબ આવે છે તો કેમ એના સુધારા માટેના કોઈ પ્રયાસ નથી કરતા અને કરવા શું કરવા જોઈએ એક તો ગ્રામ્ય વિસ્તારમાં પણ રિઝલ્ટ જે નબળું આવે છે એનું કારણ છે પાયો નબળો થઈને આવે છે ગ્રામ્ય વિસ્તારની જે શાળાઓ સરકારી સ્કૂલો હોય એમાં જે ડેડિકેશનથી આ લેવલે જે વખતે આપણે ભણતા હતા અને જે શિક્ષકોનું ડેડિકેશન હતું થોડુંક એ વિસ્તારમાં અથવા કોર્પોરેશનની સ્કૂલોમાં પણ આપણે ક્રિટિસાઈઝ નથી કરતા ખૂબ ટેલેન્ટેડ શિક્ષકો લેવામાં આવે છે પાંચ વર્ષ સુધી એ લોકો વિદ્યા સહાયક તરીકે કામ કરે છે અને પછી પાંચ વર્ષ પછી જ્યારે તેઓ પગાર શરૂ થાય અને કાયમી થાય પણ પેલું પાંચ વર્ષમાં વિદ્યા સહાયક ની એને જે ટેવ પડી ગઈ છે ને એના કારણે શિક્ષણ પ્રત્યેનું જે રુચિ હોવી જોઈએ એ રુચિ ગ્રામ્ય લેવલ ઉપર ઘટી છે એની હાવ ગ્રામ્ય લેવલમાં સરકારી સ્કૂલો હોય છે કાયમી શિક્ષક હોય છે સારો પગાર હોય છે અને રિઝલ્ટ સારું નથી આવતું અને જયશુખાઈ આપણા સુરત શહેરની જો નગર પ્રાથમિક શાળાની પરિસ્થિતિની વાતો કરીએ તો ગઈકાલનો જ આંકડો હતો કે એક બાળક દીઠ બજેટ જે પાસ થશે એક બાળક દીઠ છત્રીસ હજાર રૂપિયા સરકાર ખર્ચ કરે છે નગર પ્રાથમિક શાળામાં દર્શક મિત્રો એક બાળકનો એક વર્ષનો ફી સરકાર જે ખર્ચ કરે છે ભણાવવા પાછળ એ છત્રીસ હજાર રૂપિયા કરે છે અને છતાં જોઈએ તેવું રિઝલ્ટ બાળકોને લખતા વાંચતા ન આવડતું હોય એવા જે વધુ નબળા બાળકો છે એ સરકારી સ્કૂલમાં છે હમણાં ઘણા સમયથી જે નવી ભરતી થઈ છે ક્વોલિફાઈડ સારા શિક્ષકો આવ્યા છે ઇમ્પ્રુવમેન્ટ ચોક્કસ થયું છે પણ પાયો તો કાચો છે અને છે જ વાલી અને બાળકો વાત સ્કૂલ ઉપરથી બાળક ઉપર છોડી દેવાની વાત નથી પણ જે બાળકને પાસ થવું છે ને એ કદાચ શિક્ષક ભણાવવામાં નબળો હશે તોય જઈ શું કે પાસ તે બાળક થઈ જવાનું છે બોર્ડની પરીક્ષામાં પાસ થવું અઘરું જ નથી પણ બાળકને અંતરથી એવું નથી થતું કે મારે પાસ થવું છે વાલી કદાચ યોગ્ય વાતાવરણ નથી આપી શકતો એવા વિચાર નથી આપી શકતો કે બાળક પાસ થવું એના માટે ધ્યાન કેન્દ્રિત કરે આ વાત મૂળ ત્યાં છે બાળકનું ભણવામાં ધ્યાન કેન્દ્રિત નથી થતું પરિણામે વાલી કે સ્કૂલ ગમે તે મહેનત કરે તો કંઈ આઉટપુટ નીકળતું નથી કોઈ પરીક્ષાના દિવસોમાં વાલીએ શું કાળજી લાવી એ કદાચ થોડુંક વહેલું થાય ને એના માટે આપણે ફરી બેસીશું પણ બોર્ડના વિદ્યાર્થીઓ માટે ઘેરે વાલીએ અત્યારે કઈ કઈ પ્રકારની કાળજી લેવી જોઈએ જેથી કરીને બાળક આ નેવું દિવસ ખૂબ સારી રીતે ભણે અને એનું પરિણામ સારું આવે સૌથી પહેલાં તો જે બાળકોની એવી ફરિયાદ છે કે મને સવાલ વાંચ્યા પછી યાદ રહેતો નથી એના માટે વાંચવું લખવું ચેક કરવું એ તો છે જ છતાં યાદ નથી રહેતું તો કાનજીભાઈ દરેક બાળક પાસે અત્યારે ઘરમાં મોબાઈલ એન્ડ્રોઈડ અથવા તો સ્માર્ટફોન છે અહીંયા હું ફરી પાછો સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું કહું છું પણ એ શિક્ષણના હેતુ માટે જે અઘરો સવાલ છે ગુજરાતી સમાજ વિદ્યા વિજ્ઞાન ગણિતમાં પણ અમુક ચેપ્ટરમાં અમુક વ્યાખ્યાઓ અથવા તો અમુક પ્રમેયો જે બાળક મોટે મોટેથી બોલીને મોબાઈલમાં રેકોર્ડ કરી લે મોબાઈલમાં રેકોર્ડ કર્યા પછી એ ઇયરફોનથી એ સવાલ વાંચવાનો કંટાળો આવે છે તો થી કાનમાં નાખીને બે ચાર વખત એ સવાલ સાંભળે અને સાંભળ્યા પછી જ્યારે એ લખે છે ને ત્યારે એની યાદશક્તિમાં ચોક્કસ ફરક પડે છે અત્યારે અમારા ક્લાસમાં આપણા સૌરાષ્ટ્રની જે દીકરી છે એને ખૂબ સારું કોન્સન્ટ્રેશન હતું પણ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં પણ એને જવું હતું અને એના ફાધરનો પણ એવો આગ્રહ હતો કે ખૂબ સારા ટકા લાવે મેં એની જવાબદારી પણ લીધી પછી એ બાળકને મેં પૂછ્યું તારા ટકા ઘટતા જાય છે અને તારું કોન્સન્ટ્રેશન ભંગ થતું જાય છે કે હવે તો હું ફોનની અંદર સવાલ રેકોર્ડ કરું છું મોટેથી અને એને સાંભળું છું અને પછી જવાબ લખું છું તો મારો કોન્ફિડન્સ પણ વધ્યો છે અને મારા ખૂબ સારા માર્ક આવે છે એટલે જે બાળકોની એવી ફરિયાદ હોય વાંચવાથી યાદ નથી રહેતું તો તમે મોટા અવાજથી તમારો સવાલ રેકોર્ડ કરો અને પછી ઇયરફોનથી સાંભળો તો પણ તમારી યાદશક્તિમાં ઘણો એવો ફરક પડશે બીજું વાલી માટે હા વાલી માટે વાલીઓ આ સમય એવો છે કે બાળકને બધા પ્રસંગોમાં લઈ જઈને એની જે ભણવા માટેની એક ગાડીએ રીધમ પકડી છે એ રીધમ તૂટે નહીં જ્યારે આપણે બાળકને કોઈ ફંક્શનમાં કે પ્રસંગોમાં લઈ જતા હોય જ્યાં લઈ જવું અનિવાર્ય હોય ત્યાં લઈ જવાનું પણ એવા પ્રસંગો કે જ્યાં બાળકને ન લઈ જઈએ તો પણ ચાલે તો એની રિધમ ન તૂટે એ જોવાની જવાબદારી વાલીની છે બેસવા જવું પછી વાલીને આપણે એમ કહીએ બાળકને આપણે એમ કહીએ કે તું વે વાંચવા બેસી જા અને બીજી રૂમમાં આપણે ટીવી ચાલુ કરીને જો મેચ જોવા બેસી જઈશું કે બીજા કોઈ પ્રોગ્રામ જોવા બેસી જઈશું તો બાળક ક્યારેય એકાગ્રતાથી વાંચવાનું નથી નહીં જયશુકભાઈ ટીવીની વાત આવી છે ત્યારે મને વર્ષો પહેલાં જ્યારે નવા ટીવી શરૂ થયા ત્યારે શાળાઓમાં સ્કૂલમાં આપણે બધું બહુ કહેતા ક્લાસીસમાં કે ટીવી બંધ કરો તમે ટીવી જુઓ છો ને બાળક વાંચવામાં મૂડ નથી આવતો પણ હવે ટીવીનું વળગણ થોડુંક ઓછું થયું છે એની વળગણ મોબાઈલમાં આવી ગયું હા એટલે રાતે તમારું બાળક બરાબર વાંચે છે એ ખાસ કાળજી લેવી ઘરમાં કોઈએ મોબાઈલમાં ત્યારે ગેમ ન રમવી મોબાઈલમાં કશું જોવું નહીં જેથી કરીને બાળકને મોબાઈલમાં જોવાની ઈચ્છા ન થાય આની એનું ધ્યાન રાખો અને જયસુગુએ કીધું એમ બાળક જો મોબાઈલનો યુટ્યુબનો અને એને સાંભળવા માટેનો જો ઉપયોગ કરે તો બેસ્ટ છે પણ એ ઉપયોગ તમે એમાં ધ્યાન રાખીને એ જ ઉપયોગ કરી એની જો કાળજી રાખતા થઈ જશો તો તમારું બાળક ઓટોમેટિક ટેવમાં આવી જશે ટીવીને મોબાઈલ બનાવી દેવાય ને હવે તો એન્ડ્રોઈડ ટીવી બધા કનેક્શન થાય એમાં યુટ્યુબ કરી શકાય એટલે એ એ સીધું જોઈ શકે તો બાળક પણ જે જોવે છે ને એને યુટ્યુબમાં મોબાઈલ ની પણ આવશ્યકતા નથી કેટલાક બાળકો મોબાઈલ લઈને રૂમ નો દરવાજો બંધ કરીને એ યોગ્ય નથી એવું જો કોઈ બાળક એ રીત થી વાંચતું હોય તો વાલી એ સજાગ થઈને એ બાળકને એમ કેવાનું છે કે તારો દરવાજો ખુલ્લો રાખ અને તું વાંચ ખરેખર વાલી માત્ર નાનકડી સલાહ છે કે તમારું બાળક એવું કે કે હું મોબાઈલમાં મારું ભણવાનું જોઉં છું તો કંઈ વાંધો નહીં એની બાજુમાં જ તમે બેસો આ એવી વસ્તુ છે એવો સમય બાળકની એવી ઉંમર છે કે તમે જો એને છૂટ આપશો કે તું જાતે વાંચી લે તો બની શકે કે એનો સમય એમાં બરબાદ કરશે વાલી તરીકે દસમા અને બારમા ધોરણનો બાળક એટલે ખૂબ સેન્સિટિવ એના મગજનો આ પડાવ છે એનો આ સમયગાળો છે ત્યારે ખૂબ મિત્ર બનીને એની સાથે જો વિશ્વાસ સંપાદન કરવામાં આવે તો તમારું બાળક બહુ ધ્યાનથી બરાબર ભણવામાં એકાગ્ર થઈ શકે નકર આ ઉંમર એવી છે કે થોડાક પગ લપશા થોડુંક બીજું જોવા મળ્યા થોડાક વોટ્સઅપમાં મેસેજ ચાલુ કર્યા તો કદાચ એ બાળકને આપણે જે રસ્તે જે ઊંચાઈ લઈ જવું છે કારકિર્દીમાં ત્યાં આપણે નહીં લઈ જઈ શકીએ એનું ધ્યાન રાખશું આ જુકુભાઈ માતા તરીકે પોતાના બાળકને આ સમયમાં આરોગ્યલક્ષી એના ભોજન માટેની કેવી કાળજી વાળી લઈ શકે ભોજન ખાઈને તરત વાંચવા બેસવું ન જોઈએ એ માતાએ પણ ધ્યાન રાખવું જોઈએ અને ભોજનની અંદર બાળકને ઊંઘ આવે આપણને બધાને ખબર છે કે અમુક ખોરાક ખાઈએ અને હેવી ખોરાક જ્યારે ખવાઈ જાય છે ત્યારે વાંચવા બેસીએ તો તરત જ આપણને સુસ્તી લાગે છે એટલે માતા તરીકે બાળકને ભોજનમાં એવા જ ખોરાક આપો જે એને પ્રિય પણ હોય અને હલકા પણ હોય અને પૌષ્ટિક હોય બીજું બાળક બહારનું ઓછું ખાય આ પરીક્ષાની તૈયારીઓ દરમિયાન એ બહુ કાળજી રાખવી જોઈએ આપણે ત્યાં ખબર નહીં પણ ફાસ્ટફૂડ ફાસ્ટ ફૂડ અને પાણીપુરીની દરેક લારી ઉપર જ્યારે બાળકો દાખલા તરીકે મારા ક્લાસની બહાર થોડેક દૂર પાણીપુરીની લારી હોય તો છોકરાઓ છૂટ્યા હોય તો એમાંથી આઠ દસ છોકરાઓ તો ત્યાં ઊભા જ હોય પાણીપુરીની તો મમ્મીઓ પાણીપુરીની રેસીપી જાણી લે અને ઘરે એના કરતા પણ સારી ટેસ્ટી પાણીપુરીનો પ્રોગ્રામ અઠવાડિયે દસ દિવસે બનાવે આ પરીક્ષાઓ સમય દરમિયાન અને બાળકને એવું કે તું બહારની પાણીપુરી નહીં ખાતો હું તને ઘરની સરસ પાણીપુરી બનાવીને આપીશ દર્શક મિત્રો જશકભાઈ ઘણી બધી વાત કરી પણ મારે જે હજુ ધ્યાન આપનું દોરવું છે કે નેવું દિવસ બોર્ડ પરીક્ષાને બાકી રહ્યા છે ને તમારું બાળક જો એ બોર્ડ પરીક્ષાનો વિદ્યાર્થી હોય તો એની ખૂબ આરોગ્યની કાળજી લેજો આ સમયમાં ડેન્ગ્યુ થયો કે કોઈ તાવ આવ્યો તો પાંચ પંદર દિવસ બગડવાના છે પરીક્ષાના સમયે ટાઈફોઈડ કે એવા કોઈ તાવ આવે પાણીજન્ય રોગોના એને થાય તો એ ખરેખર બાળકને ખૂબ ડિસ્ટર્બ કરે છે એવા અર્થમાં હવેના સમયમાં એ બારનો ખોરાક ન લે એ બેટર છે બાર પ્રસંગોમાં આવે તો એ ઓછું ખાય અથવા તો ન લઈ જાઓ એ એના માટે બેટર છે જયશુકભાઈ કીધું એમ રાતે જો બાળકને વાંચવાની ટેવ છે અને રાતે વાંચવાની ટેવ ન ભલે વહેલી સવારે હોય પણ રાતનો ખોરાક જયશુકભાઈ આ બાળક ખૂબ હળવો લે એવી મેથડ બહાર પાડવાની જરૂર છે બીજું સાહેબ તમે બપોરે કદાચ એવી ખોરાક કે સારી મીઠાઈ આપો કે વધુ ખાય તો વાંધો નથી પણ સાંજે જેટલું બાળક લાઇટ ખોરાક લે થોડુંક એને ફ્રૂટ ખોરાવી દો પણ રાતે જો એણે ઓછું જમ્યો હશે અથવા તો લાઇટ એવું વજન થાય એવું નહીં જેમ હોય તો એ સારું વાંચી શકશે અને સવારે વહેલો ઉઠી શકશે રાતે પેટભર હેવી ખોરાક તમે આપશો તો રાતે તો એ વાંચી શકવાનોય નથી અને સવારે વહેલો ઉઠવામાં એલાર્મ પૂરો થઈ જશે ઉઠવાનો નથી એટલે આરોગ્યની દૃષ્ટિએ તમે ખૂબ કાળજી લેજો સુરત બહુ સેફ અને સારું આરોગ્યની દ્રષ્ટિએ હતું પણ છેલ્લા એકાદ મહિનામાં જે ડેન્ગ્યુ કંટ્રોલ બહાર જઈ રહ્યો છે એના સંજોગોમાં હવામાન આ શિયાળો બેઠો છે તો વરસાદની ઋતુ આવી છે ત્યારે બીમારી આવી શકે અને એ બીમારીમાં આપણું બાળક ઝપેટમાં ન આવે એની રોગપ્રતિકાર શક્તિ સારી રહે એના માટે એને ભૂખ્યું રહેવા ન દેવું ઘણા બાળકો સવારે જમતા જ નથી અને સ્કૂલે જતા રહે છે ને બપોર સુધી એ ઉપવાસ જેવું થાય છે જેટલું ઉપવાસ થાય એટલી રોગપ્રતિકાર શક્તિ મને એવું લાગે છે કે ઓછી થાય આવી નાની નાની કાળજી આપણા બાળક માટે રાખીએ કોઈપણ વર્ગમાં ભણતું બાળક મા બાપે કાળજી એને આરોગ્યની રાખવાની જરૂર છે કે હમણાં જ પહેલાં હંગર ઇન્ડેક્સના આંકડા આવ્યા હતા એ પ્રમાણે એકથી પાંચ વર્ષના બાળકોમાં જયસુખભાઈ એક કેટલા બધા ચોપન ટકા બાળકો પચાસ ટકાથી વધારે હોય એ ચોપન બાળકો એના ઉંમરના પ્રમાણમાં એનું વજન નથી કુપોષણ છે પચાસ થી ઉપર ચોપન ટકા બીજું કાનજીભાઈ દરેક બાળક પોતાનું શરીરની જે બાયોલોજીકલ બોડી ક્લોક છે એને સેટ કરે એટલે ચોક્કસ સમયે જમી લેવું ચોક્કસ સમયે જ વાંચવા બેસવું અને બોર્ડની પરીક્ષાનું જે ટાઈમ ટેબલ હોય કે ભાઈ તમારું પેપર લખવાનો સમય દસ થી એક નો છે અથવા સાંજે ત્રણ થી છ નો છે તો એ સમય દરમિયાન જ પેપર લખવાની પ્રેક્ટિસ બહુ સરસ વાત કરી આપ જેથી કરીને એનું બાયોલોજીકલ બોડી જો સેટ થઈ જશે તો એ વખતે એને આળસ નહીં આવે એ વખતે એને ઊંઘ નહીં આવે આ બાયોલોજીકલ બોડી ક્લોક સેટ કરવી એ બાળકના હાથમાં છે એટલે બધું જ એક શિડ્યુલ ફિક્સ થઈ જાય જેમ વડીલો સવારે કેમ છ વાગે ચાલવા જતા જ રહે તો શરૂઆતમાં એને ઉઠાડવા કદાચ જાતે અલારામ મૂકતા હશે પણ એક વખત બાયોલોજીકલ બોડી ક્લોક સેટ થઈ જાય તો એ ઓટોમેટિક સાડા પાંચે ઉઠી જાય દૈનિક ક્રિયા પૂરી કરી અને છ વાગે ચાલવા નીકળી પડે છથી સાત ચાલે સાત સાડા સાતે ચા પી નાસ્તો કરી અને પછી ઓફિસે જાય એક્ઝેક્ટ બાર વાગે એટલે પાછા જમી લે તો એની અંદર જે ભૂખ લાગવા માટેના એન્ઝાઇમ્સ છે એ પણ એ પ્રમાણેના સેટ થઈ જાય તો એનું બહુ જ સારું રિઝલ્ટ અમને જોવા મળ્યું છે એટલે દરેક બાળક પરીક્ષા વખતે જે રીતે વાંચવાના હોય જે રીતે પરીક્ષા આપવાના હોય જે ટાઈમે પરીક્ષા આપવાના હોય એ જ ટાઈમે અત્યારથી લખવાની પ્રેક્ટિસ કરે વાંચવાની પ્રેક્ટિસ કરે તો એને ખૂબ ફાયદો થશે જશુભાઈ બહુ સરસ વાત કરી અને બહુ ચોખવટથી વાત કરીએ તો દાખલા તરીકે બોર્ડની પરીક્ષણ પેપર બપોરે દસથી એક હોય તો બાળકે દસથી એકમાં લખવાની પ્રેક્ટિસ કરવાની છે દસથી એકમાં ભૂખ ન લાગે એવું ધ્યાનમાં રાખવાનું છે એટલે દસ વાગ્યા પહેલાં સાડાના વે હળવો નાસ્તો કરવો દસથી એક કાંઈ ન લેવું પરીક્ષા પૂરી થાય એ પ્રમાણે એક વાગ્યા પછી જમવાની ટેવ પાડવી જેથી કરીને પરીક્ષાના પેપર સમય દરમિયાન તમને બગાસા ન આવે ભૂખ ન લાગે તમે દસ વાગે જમીને જાઓ તો તરત જ તમને પરીક્ષા ખંડમાં ઊંઘ આવે અથવા જેમાં હોય પાચનને હિસાબે આપણને ચડે બગાસા આવે આ બધું અત્યારથી સેટ રાખવું જોઈએ જઈ કોઈ એક છેલ્લો સવાલ વિદ્યાર્થીને વાલીના મનમાં વાલી એમ કહે કે મોડે સુધી વાંચતો તો શું દસ વાગે ઊંઘી જાશો છો અને વિદ્યાર્થી એમ કે હું સવારે વાંચીશ આવું બની શકે તો રાતે વધુ વાંચવું અથવા રાતે મોડે સુધી વાંચવું એ યોગ્ય છે કે સવારે વહેલા ઉઠીને વાંચવું એ યોગ્ય છે એ થોડુંક ચોખો કરી દીધે આમ તો સામાન્ય રીતે પૂરતી ઊંઘ લેવી એ સૌથી વધારે મહત્વનું છે એટલે તમારી બોર્ડની પરીક્ષાના ત્રણ મહિના પહેલા વધુમાં વધુ સાત કલાક ઊંઘ અને ઓછામાં ઓછી છ કલાક બઉ ઊંઘણસી હોય તો એને સાડા સાત કલાક સુધી જવું જોઈએ તો આ ઊંઘ નું એક દરેક બાળકના મનમાં ખ્યાલ હોવો જોઈએ પણ જો બાળક આઠ કલાક નવ કલાક ઊંઘતું હોય તો એ બરાબર નથી અને ચાર પાંચ કલાક ઊંઘે પણ બરાબર અને ક્યારે વાંચવું તો સૌથી સારો મૂડ હોય ત્યારે વાંચવું એ તો પહેલી વાત છે પણ ધારો કે કોઈને વહેલી સવારે વાંચવામાં મજા આવતી હોય તો એને વહેલા ઉઠીને વાંચવું જોઈએ અને કોઈ બાળક વહેલું ઉઠી જ ન શકતું હોય તો એણે લેટ મોડે સુધી વાંચવું જોઈએ એ બાળકની રુચિ અને બાળકની જે આદતો હોય એના આધારે બાળકે નક્કી કરવું જોઈએ પણ મને કોઈ એમ પૂછે કે વાંચવાનો બેસ્ટ સમય કયો તો સવારે સાંજે દસ વાગે સુઈ જવાનું અને વાર્લ સવારે છ કલાકની કે ઊંઘ ઉઠી ઊંઘી જાય જાય તો છ ચાર વાગે ઉઠી જાય અને ચારથી સાત સુધી કન્ટિન્યુઅસ એ કોઈ ડિસ્ટર્બન્સ ન હોય એવા સમયે વાંચવું જોઈએ આ ટેવ પણ બોડી ક્લોકમાં એણે સેટ કરી દેવી જોઈએ એ ટૂંકમાં તો જે શીખવું એટલું છે કે એને મૂડ આવે ત્યારે વાંચવાનું હા પણ અગત્યનું એ છે કે તમને જે જે પ્રમાણે ફાવતું હોય એ પ્રમાણે રાતે મોડે સુધી વાંચો તો પણ ભલે વહેલા ઉઠો તો પણ ભલે પણ નિયમિત તમારો સમય પકડી રાખજો ક્યારેક વહેલા ઉઠો ક્યારેક મોડા સુધી વાંચો એવું કરવાની જરૂર નથી ને એમાં તમે નિયમિત નથી ને વંચાતું નથી સમય ક્યાં જ વરસ જતો રહ્યો છે હવે તો નેવો દિવસ પણ બાકી નથી નેવું દિવસમાં પણ સમય ઘટવા માંડ્યો છે ત્યારે જે સમય નક્કી કરો એ ફિક્સ કરો નિયમિત વાંચો બરાબર વાંચો લખો લખીને સરખાવો તમારી ભૂલ સુધારો અને જો તૈયારી કરશો તો મને એવું લાગે છે કે પાસ થવા ન પાસ થવાની ચિંતા છોડો સારા માર્ક સાથે પાસ થશે અને છેલ્લે સમાપન કરીએ તો પહેલાં જયસુખભાઈ અમારા બોર્ડના વિદ્યાર્થીઓ દર્શક મિત્રો બોર્ડના વિદ્યાર્થીઓ વાલી અહીંયા બેઠા હશે એને એક નાનકડો સંદેશ ને ત્યાર પછી આપણે સમાપન કરીએ દસમા ધોરણની બોર્ડની પરીક્ષા એ જિંદગીની કોઈ પહેલી અને છેલ્લી પરીક્ષા નથી સફળતા નિષ્ફળતા તો જિંદગીમાં આવતી જ રહેવાની છે આપણે સારી મહેનત કરવી એ આપણા હાથની વાત છે પરીક્ષામાં આવડવું ન આવડવું એ આપણી આપણા જીનેટિકલ પર એની અસર પણ હોય છે ક્યારેક નાપાસ પણ થવાય તો એ જિંદગીની આખરી પરીક્ષા પણ નથી એટલે કોઈ બાળકે કોઈપણ રીતે નાસી પાસ ન થવું યાદ ન રહેતું હોય ટેન્શન આવતું હોય પહેલેથી ડિક્લેર કરી દીધું હોય કે મારે ડોક્ટર જ બનવું છે અને ઓછા માર્ક આવ્યા હોય તો આ બધી બાબતમાં કોઈ પણ પ્રકારની નિરાશા વગર જે રિઝલ્ટ આવ્યું છે મોઢે વાલીઓએ પણ સ્વીકારવાનું બાળકોએ પણ સ્વીકારવાનું અને સમાજ તો સ્વીકારીને બેઠો જ છે આપણે એવું માનીએ છીએ કે હવે મારા બાળકનું રિઝલ્ટ નબળું આવ્યું તો હું સગાવાલામાં શું કહીશ એટલે આ જો બાબત દરેક વાલીને દરેક બાળક મનમાં રાખે તો ક્યારેય કોઈને આત્મહત્યાનો પણ વિચાર નહીં આવે નિરાશા પણ નહીં આવે અને બધાને આ પરીક્ષા બહુ સારી રીતે આત્મવિશ્વાસથી આપજો એવી શુભકામના બસ દર્શક મિત્રો છેલ્લી વાત જયસુખભાઈ હું ઉમેરી દઉં કે પરીક્ષાની ચિંતા ન કરવી અને સારી રીતે તૈયારી કરવી એવું કહેવાય છે કે પરીક્ષા અને રીક્ષા તો એક જાય ને તો બીજી આવે પણ આપણે રોડ ઉપર ઊભું તો રહેવું પડે એમ તમે જો મક્કમ હોવ તો પરીક્ષા તો આવે ને જાય આપણે ખૂબ સારા માર્ક્સ સાથે બધા પાસ થશો એવી શુભકામના સાથે જશુખભાઈ તમે આજે સરસ સમય આપો રિયલ નેટવર્ક વતી શિક્ષણ કાર્યક્રમ વતી આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર થેન્ક યુ